હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ઓક્ટોબર મહિનામાં એક સાથે બે વાવાઝોડા સક્રિય થશે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડું બનવાનું છે ચાર થી બાર ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની અસરો શરૂ થશે મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે વાવાઝોડાની અસરના કારણે નવરાત્રિમાં પણ વાયુ આવવાની શક્યતા રહેશે પછી શરૂઆતમાં ત્યાંની અસર કેવી છે તે જોઈએ તો શરૂઆતમાં ત્યાંની અસર વાદળવાયુ અને વધારે થાય તો નવરાત્રિમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જે બંગાળના ઉપસાગરની સિસ્ટમ છે સક્રિય બનશે પૂર્વ ભારતમાં ભારે વરસાદ લાવશે હમણાં લગભગ એકવીસ વીસ એકવીસ સપ્ટેમ્બર આસપાસ ત્યારબાદ લગભગ આંધ્ર ઓડિશા અને ભાગ મધ્યભાગમાં વરસાદ સિસ્ટમ લાવશે પરંતુ આ સિસ્ટમનો માર્ગ મહારાષ્ટ્રના ભાગોમાં રહી અને લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે કેટલાકમાં અતિભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે પણ આ સિસ્ટમના કારણે લગભગ આહવા ડાંગ વલસાડ સુરત નવસારી બારડોલી ભાગોમાં વરસાદ થશે પણ પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મંદિર સરળના ભાગો ઉત્તર સૌળના કેટલાક ભાગોમાં કસટલા ભાગો પણ વરસાદ થવા છે કે રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે પરંતુ તેની સાથે જ હવે હવામાન નિષ્ણાંત છે અમરલાલ પટેલ તેમના દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંનેમાં વાવાઝોડા છે તે સક્રિય થવાના છે અંબલાલ કાકા છે તેમની સાથે વાતચીત કરીશું કાકા વાવાઝોડા સક્રિય થવાના છે શું આગાહી છે સૌ સો ક્લાઇમ ટોલોજીના પ્રમાણે લગભગ બેથી ત્રણ વર્ષ પ્રમાણે આવી ગતિવિધિ થતી જ હોય છે લાલ ની અલ પણ એ સમયંતર કેટલાક આવા વર્ષોની ગતિવિધિ છે એટલે આ ગતિવિધિ જે છે ત્રીસમી સપ્ટેમ્બરે સાઇલેન્ડ બાજુ એક લો